સુરતમાં સંત બજરંગદાસ બગદાણાવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 300ના દુષ્કૃત્યોના વિડીયો દ્વારા બાળકોનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। આની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા લગભગ 3 મહિના અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી હતી। આ અંગે આપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આચાર્યને કડક સજા કરવા માંગ કરી હતી। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિરોધ પક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો સ્વરૂપે બે પુરાવાઓ રજૂ કરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં ચાલી રહેલા દુષ્કૃત્યોનો અશ્લીલ કૃત્યોનો ભાંડાફોડ અને પર્દાફાશ કરવામાં આવ્યો હતો। 3 મહિનાથી આ તમામ પુરાવાઓ, આ વિડીયોના જે પુરાવાઓ છે, 3 મહિનાથી ભાજપના તમામ શાસકો પાસે, સમિતિના અધ્યક્ષ પાસે, મેયર પાસે, કમલમ પાસે આ પુરાવાઓ હતા, છતાંય આજ સુધી દોષીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, દોષીઓને સતત ને સતત બચાવવાનું કામ કરવામાં આવ્યું। ત્યારે અમે ફરી એકવાર જે પુરાવાઓ એમની પાસે છે, છતાંય એ નાટક કરે છે કે એમની પાસે પુરાવાઓ નથી, એ પુરાવાઓને અમે આજે સીડીના સ્વરૂપમાં અહીંયા અધ્યક્ષને અરજીના સ્વરૂપમાં, મહિનામાં બીજી વાર આ ઘટના બની છે કે આવેદન પત્ર આપવા આવ્યા હોઈએ, સમિતિ અધ્યક્ષ પોતે કચેરીમાં હોય અને આપણને જોઈને આવેદન પત્રની માહિતી મેળવીને તરત ને તરત પોતાની ઓફિસને તાળું મારીને ભાગી જતા હોય, હમણાં જ નીચેથી ભાગી ગયા છે। સમગ્ર ઘટનામાં વાત એ છે કે 3-3 મહિનાથી આપની પાસે પુરાવાઓ હતા, છતાંય દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવી। બીજો સવાલ એ છે કે આવો વિકૃત માનસિકતા ધરાવતો માણસ હજી સુધી નોકરી ઉપર શા માટે છે, હજી પણ શાળામાં જાય છે, એની બદલી કરાવવામાં આવી તો જે બદલી જે શાળામાં કરવામાં આવી છે ત્યાં શું માણસો નથી, ત્યાં શું બાળકો નથી, શા માટે એને બચાવવાની કોશિશ કરવામાં આવે છે? આટલા સ્પષ્ટ પુરાવા હોવા છતાંય સમિતિએ અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી કરી, તો શું આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ન થવી જોઈએ, કડકમાં કડક દાખલો ન બેસાડવો જોઈએ? એટલે આ તમામ ઇશારાઓ એ તરફ જાય છે કે આમાં એની સંડોવણી, શાસકોની તમામની સંડોવણી છે, અને એટલા માટે જ તે દોષીઓને બચાવવાનું કાર્ય થઈ રહ્યું છે, નહીં કે એને સજા અપાવવાની। તો અમારી માંગણી એ છે કે એને તાત્કાલિક ધોરણે પદભ્રષ્ટ કરવા જોઈએ, બરતરફ કરવા જોઈએ દોષીઓને, અને એમના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ આવો જઘન્ય અપરાધ કરવાનું વિચારી પણ ન શકે। બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા।